નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. હું છું આપની સાથે યોગેશ કાનાબાર. રાજુલા શહેર આજે સંપૂર્ણપણે રામમય જોવા મળ્યું. રાજુલા શહેરમાં આજે ભવ્ય અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. રાજુલા શહેર સંપૂર્ણપણે સ્વૈચ્છિક રીતે આજે બંધ રહ્યું. રાજુલા શહેરના તમામ મંદિરોમાં મહાઆરતી સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા, ત્યારે રાજુલા શહેરની કૃષ્ણનગર સોસાયટીમાં પણ ભવ્યથી ભવ્ય રીતે આજે ત્રિવિધ કાર્યક્રમો યોજાયો, જેમાં સત્યનારાયણ ભગવાનની કથા તેમજ મહાઆરતી તેમજ વિવિધ કાર્યક્રમો યોજાયા. ત્યારે આવવું જોઈએ આપણે આ કૃષ્ણનગર સોસાયટીનો આ કાર્યક્રમ. સર, આજનો અહીંયા તમારી સોસાયટીમાં શું પ્રોગ્રામ હતો ને કેવી રીતનું આયોજન હતું ને શું આયોજન હતું જણાવશો? આજે આપણે જે વર્ષોનું જોયેલું સપનું કે ભગવાન શ્રી રામ અયોધ્યામાં એની મૂર્તિ પ્રતિષ્ઠા અને પ્રાણ પ્રતિષ્ઠા થાય અને એ હજારો સેંકડો કરોડો હિન્દુઓનું સપનું જે સાકાર થયું છે એ આજે ખુશીનો માહોલ છે. અને જ્યારે અત્યારે આપણા હિન્દુ સમ્રાટ અને યશસ્વી વડાપ્રધાનશ્રી એણે પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી છે અને આજે આપણે હિન્દુ લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે અને ભગવાન શ્રી પધાર્યા હોય એવો એક આનંદ છે. એટલે અમારી સોસાયટીમાં સૌએ ભેગા થઈ ભગવાન શ્રી રામની પૂજા વંદના આરતી અર્ચના કરી બપોરે શ્રી સત્યનારાયણ ભગવાનનું કથા પણ કરી છે અને રાત્રે બધાએ સમૂહ પ્રસાદ અને એવો કાર્યક્રમ કર્યો છે અને ખૂબ જ લોકોમાં સોસાયટીમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે. જય જય શ્રી રામ. ની તપશ્ચર્યાનો અંત આવ્યો છે અને ભગવાન શ્રી રામનો અયોધ્યામાં સ્થાપન થયું છે, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. એની ખુશીમાં આજે અમે કૃષ્ણનગર સોસાયટીના સભ્યો બધા સાથે મળીને આજે આખો દિવસ ઉજવણીમાં રાખ્યો છે અને ખૂબ આનંદનો માહોલ છે અમારે. આજનો શું કાર્યક્રમ હતો, કેવી રીતનો કાર્યક્રમ હતો અને આજનો જે દિવસ છે એ દિવસનો ઉત્સાહ કેવો લાગી રહ્યો છે? આપણે સૌ જાણીએ છીએ એ રીતે જ્યારે આજે 500 વર્ષના અથોક સંઘર્ષ અને પ્રયત્નો સફળ થયા છે અને શ્રી રામ લલ્લા અયોધ્યા ભૂમિમાં આજ બિરાજિત થયા છે, ત્યારે આપણે કહી શકીએ છીએ કે જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરું સબ કોઈ. આજે ભગવાન શ્રી રામની સમગ્ર જગત ઉપર કૃપા થઈ છે અને ઈ પ્રસંગને ધ્યાનમાં રાખીને આજે એમની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને ધ્યાનમાં રાખીને અમારી સોસાયટી એટલે કે શ્રી કૃષ્ણનગર સોસાયટી દ્વારા આજે એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં અમે અહીં અત્યારે ભગવાન શ્રી રામની આરતી ઉતારી છે. પશ્ચાત અમે આજે સત્યનારાયણની કથા છે અને સાંજે રાત્રિ સૌ પ્રસાદનું આયોજન રાખ્યું છે, જેથી કરી અમે કુલની પણ ફૂલની પાંખડી આજે આસ્થા રૂપે રજૂ કરવા જઈ રહ્યા છીએ. આજે અમારી કૃષ્ણનગર સોસાયટી છે, આજે વર્ષોથી અમે બધા સાથે મળીને એક પરિવાર સહિત રહીએ છીએ અને આજે રામ ભગવાનનો જે એનો અભિષેક છે એ બધાએ કર્યો છે, પાઠ પૂજા કરી છે, પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, ઉપરાંત અમે સમૂહ ભોજન સાંજે પ્રસાદ રાખવાના છીએ અને રાસ ગરબાનો પ્રોગ્રામ રાખવાના છીએ અને ઇથી વિશેષ અમારી સોસાયટીમાં વર્ષોથી પરિવાર સહિત રહે છે અને આજે ખૂબ ખૂબ આનંદ આવ્યો છે. 500 વર્ષની હું તો 80 વર્ષની થઈ પણ 500 વર્ષથી રાહ જોતી હતી એ ભગવાન રામ પધાર્યા. જબરો શ્રી રામ ભગવાન. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.